અમદાવાદમાં કોરોના વોરિયર્સ માટે ખાસ માસ્ક તૈયાર કરાયા છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ અને ઇનોવેશનના વિદ્યાર્થીએ આ 3D પ્રિન્ટેડ માસ્ક તૈયાર કર્યા છે. આ માસ્ક ડોક્ટર, મેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, પોલીસ જવાનો માટે ખાસ ઉપયોગી રહેશે. માર્ગો પર લોકડાઉનનો અમલ કરાવતી પોલીસનું રક્ષણ કરશે આ ખાસ માસ્ક. આ માસ્ક ટ્રાન્સપરન્ટ હોવા સાથે આખો ફેસ કવર કરે છે. આ માસ્ક તમામ પ્રકારના ઇન્ફેક્શન સામે પણ રક્ષણ આપે છે. પોલીસના જવાનોએ માસ્કનું વિતરણ કર્યું છે. તો પોલીસના જવાનોને આ 3D પ્રિન્ટેડ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. જીટીયુના સ્ટાર્ટઅપના સહકારથી કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા એક 3D પ્રિન્ટેડ માસ્ક બનાવવામાં આવ્યું છે. આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. આ જે માસ્ક મેં પોતે પણ પહેરેલું છે, સાથે જ આ જે માસ્ક છે તે પોલીસના જવાનોને આપવામાં આવ્યું છે. કારણ કે પોલીસના જવાનો સીધી રીતે ફ્રન્ટલાઇનમાં લોકોના સાથે સંપર્કમાં આવી રહ્યા છે, સતત પોતાની ડ્યુટી જે કોરોનાના કહેર છે તેની વચ્ચે નિભાવી રહ્યા છે. ત્યારે આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અત્યારે આ જે 3D પ્રિન્ટેડ માસ્ક છે તે તમામ પોલીસના જવાનોને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી રહ્યા છે, તેમને રક્ષા માટે તેમને આપવામાં આવી રહ્યા છે. સાથે જ જીટીયુ દ્વારા એક સેનિટાઈઝર પણ બનાવવામાં આવ્યું છે, જે પોલીસના જે જવાનો છે તેમને વિતરણ કરવામાં આવી રહ્યું છે. આપણી સાથે જીટીયુના કુલપતિ નવીન શેઠ જોડાયેલા છે, તેમનાથી વાત કરીશું. સર, ખાસ કરીને જે ટેકનોલોજીનો ઉપયોગ થયો છે, કેવી રીતે ફાયદાકારક થઈ શકશે આ ટેકનોલોજી અને કેટલા માસ્કનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરાશે? અત્યારે 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી અત્યારે વિશ્વમાં લેટેસ્ટ ટેકનોલોજી છે અને જે અનેક ક્ષેત્રોમાં એનો ઉપયોગ થાય છે. તો જેવી આ મહામારી, કોરોનાની મહામારી શરૂ થઈ, તો અમારા યુવા ઇજનેરોએ જે અમારા સ્ટાર્ટઅપમાં આવે છે, ઇનોવેશન કાઉન્સિલમાં આવે છે, એમને તરત જ આ બીડું ઝડપ્યું અને એક પ્રકારનું 3D પ્રિન્ટેડ માસ્ક બનાવ્યું. આ પ્રકારનું પહેલું માસ્ક ગુજરાતમાં અને ભારતમાં આ પ્રકારે પ્રદાન કર્યું છે અમારી ઇનોવેશન કાઉન્સિલે. અને આ જે માસ્ક છે, જે જેટલા પ્રકારના માસ્ક આવે છે એનાથી એક આ જુદા પ્રકારનું માસ્ક છે, જે ડબલ પ્રોટેક્શન આપે છે અને કોઈપણ વ્યક્તિને એ ફિટ થઈ શકે છે. એનો ઉપયોગ એકદમ સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ કરી શકે છે અને જેમાં ખાસ કરીને જે જાહેર સેવાનું કામ કરતા હોય, પોલીસ કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ, એઓને આ બહુ જ ઉપયોગી છે. તમે માસ્ક બનાવ્યું, તેઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમનાથી બી વાત કરીશું. ખાસ કરીને જે માસ્ક તમે બનાવ્યું છે, કેટલો સમય આ માસ્ક ચાલી શકે છે અને શું કિંમત છે આની? આ જે માસ્ક છે, ઉપરનું જે પોર્શન છે 3D પ્રિન્ટેડ છે, ઇટ ઇઝ લોંગ લાસ્ટિંગ. અલોંગ વિથ દેટ, જે ફેસ શિલ્ડ છે, જ્યાં સુધી ટીયર નથી થતું ત્યાં સુધી આપણે એને સેનિટાઈઝ કરીને વાપરી શકીએ છીએ. એટલે ઓલમોસ્ટ એની વેલિડિટી આપણે ગણી શકીએ કે 1 વીક સુધી આપણે એને સેનિટાઈઝ કરીને વાપરી શકીએ. એટલે બેઝિકલી અમે 3D પ્રિન્ટિંગનું સ્ટાર્ટઅપ છીએ, અલોંગ વિથ ઇન્ટિગ્રેટેડ વિથ ધ DIC, ડિઝાઇન ઇનોવેશન કાઉન્સિલ, અને ફેબલેબના સપોર્ટ દ્વારા અમે આ ઇનોવેશન થ્રુ અમે આ ડેવલપ કરવામાં આવ્યું છે. એટલે બેઝિકલી અમારા સ્ટાર્ટઅપનું નામ માહિતેક્સ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ છે એન્ડ આઈ એમ ફાઉન્ડર ઓફ ઇટ. તો આ સ્ટાર્ટઅપના ભાગરૂપે આ જે 3D પ્રિન્ટિંગ માસ્ક છે તે બનાવવામાં આવ્યું છે અને પોલીસના જવાનો સાથે જ જે ફ્રન્ટલાઇનમાં કોરોના શંકાસ્પદ દર્દી હોય કે કોરોનાગ્રસ્ત દર્દીઓ હોય તેમની સામે જે લોકો તેમને સેવા આપી રહ્યા છે તેઓ માટે ખૂબ જ કહી શકાય કે લાભદાયક આ પ્રકારના માસ્ક છે, જેઓ જેમને વિતરણ કરવાનું અત્યારે જે કાર્ય છે તે GTU દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન અમિત મકવાણા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ.